ભારતીય જનતા પાર્ટી દ્વારા ગૌરવ યાત્રા કાઢવામાં આવી છે. શેનું ગૌરવ લેવાઈ રહ્યું છે તે કોઈને ખબર નથી, પરંતુ ગૌરવ યાત્રા નીકળી છે તેનો જબરજસ્ત વિરોધ થઈ રહ્યો છે. બોડોલી ખાતે ભાજપના અપ્રિય નેતા શંકર ચૌધરી પર શાહી ફેંકાઈ, મોં કપડાં કાળા થયા, અર્બુદા સેનામાં આક્રોશ જોવા મળ્યો. ઈડરથી ભીલોડા રોડ પર ચૌધરીઓનું ગામ છે. વિપુલ ચૌધરી માટે ચૌધરી સમાજ ભાજપ વિરુદ્ધ સંગઠિત થયો છે. વિરોધને ખાળવા ભાજપે શંકર ચૌધરી અને પરબત પટેલને પણ જવાબદારી સોંપી છે. તેમ છતાં પણ જબરજસ્ત ગૌરવ યાત્રાનો વિરોધ થઈ રહ્યો છે. એક તરફ 2022ની ચૂંટણી જાહેર થવાના ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ગૌરવ યાત્રા ભારતીય જનતા પાર્ટી દ્વારા 182 સીટો પર કાઢવામાં આવી છે, પરંતુ આદિવાસી સમાજ પણ વિરોધ કરી રહ્યો છે અને ચૌધરી સમાજ પણ વિરોધ કરી રહ્યો છે અને 18 જેટલા આંદોલનો ચાલી રહ્યા છે. તેમ છતાં પણ ભારતીય જનતા પાર્ટી એવું કહી રહી છે અને સર્વે સી વોટર સર્વે ત્રણ આવ્યા, ત્રણે ત્રણમાં અલગ અલગ વાત કરવામાં આવી છે ત્યારે ગૌરવ યાત્રાનો અર્બુદા સેના દ્વારા જબરજસ્ત વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં હવે અર્બુદા સેના સક્રિય થઈ છે અને અર્બુદા સેના દ્વારા ભારે વિરોધ ભારતીય જનતા પાર્ટીનો કરવામાં આવી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા વિપુલ ચૌધરીને જેલમાં મોકલી દેવામાં આવ્યો અને વિપુલ ચૌધરી દ્વારા બનાવાયેલી અર્બુદા સેના છે અને આ અર્બુદા સેના જબરજસ્ત વિરોધ કરી રહી છે, જે ઈડરથી ભીલોડા રોડ પર ચૌધરીઓનું ગામ છે. ત્યારે ચૌધરી સમાજ હવે ભાજપની વિરુદ્ધમાં આવી ગયો છે, જે આપ દ્રશ્યમાં નિહાળી રહ્યા છો કે જબરજસ્ત ના સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યો છે. ભારે સૂત્રોચ્ચાર સાથે ગૌરવ યાત્રાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી આપદામાં પણ અવસર શોધતી હોય છે, પરંતુ આ વખતે આપદામાં અવસર તેમને મળે તેવું જોવા મળતું નથી. ગૌરવ યાત્રાનો જબરજસ્ત વિરોધ થઈ રહ્યો છે.